इंग्लिश में पाना नंबर 34 3434 खोलो अपने पुनरावर्तन करवाना बराबर आउ सेम में बोर्ड ऊपर लिखू छे बताए बुक खोली पेंसिल काढ़ी बधा रेडी छो ने मारी साथे साथे बधाए लखवानू छे पछी बाकी नहीं रही जाए कोई नु चलो નંબર લખેલા છે ખાનામાં સૂચના વાંચો ઉપર પાછળ આવતો નંબર લખો એટલે આપણે આ ટીચરે નંબર લખેલા છે ખાનામાં એના પછી કયો નંબર આવે તે આપણે લખવાનો છે બરાબર તો ચાલો આપણે લખવાની શરૂઆત કરીએ હવે આપણે અહીંયા ખાનામાં પહેલા કરેલા તમારી બુકમાં જુઓ 5 નંબર લખેલો છે 5 તો 5 પછી શું આવે 6 બરાબર 5 પછી આવે નંબર 6 હવે અહીં 5 ની નીચે જુઓ ખાનામાં લખેલા છે 1010 તો 1010 પછી કયો નંબર આવે 1111 લખ્યું બધાએ 1111 હવે જુઓ 1010 ની નીચે લખેલા છે 1414 બરાબર તો 1414 પછી કયો નંબર આવે
તમારે પણ જોઈને સ્મોલ આલ્ફાબેટ લખવાનો છે. ટીચરની સાથે સાથે તમે જોઈને લખો ને તો તમારે ભૂલ પડે નહીં. હવે ડી પછી આવે આલ્ફાબેટ ઈ. આપણે કયા આલ્ફાબેટ લખીએ છીએ? સ્મોલ આલ્ફાબેટ. ડી પછી ઈ. હવે ઈ પછી કયો આલ્ફાબેટ આવે? એફ. તો લીટી કરવાની, ઉપર બોલ્ડ કરવાનું અને વચ્ચે આડી લીટી. લખ્યો એફ ઉપર છેલ્લા ખાનામાં. એફ લખ્યો બધાએ. અહીંયા આવ્યા એફ પછી આવે આલ્ફાબેટ જી. પહેલા આમ બોલ કરવાનું, જે પણ જોકર જેવું જી. ઓ જી થઈ ગયો. જી ઈ એફ જી. જી પછી આવે આલ્ફાબેટ એચ. કયો આલ્ફાબેટ લખીએ આપણે? જી પછી એ. આઈ આપણે વચ્ચેના બ્લુ લાઇનમાં જ લખવાનો છે અને ઉપર બોલ્ડ લખવાનું. આઈ પછી આઈ પર આઈસ્ક્રીમ પછી કયો આલ્ફાબેટ આવે? જે પર જોકર. આપણે સ્મોલ આલ્ફાબેટ લખીએ છીએ એટલે રેડ લાઇન બ્લુ લાઇન બરાબર જોઈને લખજો તમે શાંતિથી. જે પર જોકર પછી આવે આલ્ફાબેટ કે. લખ્યો કે બધાએ? કે પછી કયો આલ્ફાબેટ આવે? એલ. એલમાં રેડ લાઇન અને બ્લુ લાઇન સુધી ઊભી લીટી કરી દેવાની એટલે થઈ ગયો એલ. એલ પછી કયો આલ્ફાબેટ આવે? એમ ફોર મેંગો. આલ્ફાબેટ એમ. એમ પછી એન. લખ્યો બધા એન. એન પછી આવે ઓ. આપણે સ્મોલ ઓ લખીએ છીએ એ આ વચ્ચે બ્લુ લાઇનમાં જ લખવાનું છે. સૂચના આપેલી છે પાછળ આવતો સ્મોલ આલ્ફાબેટ લખો. એટલે જેમ અહીંયા ઉપર આપણે પાછળ આવતો નંબર લખ્યો ને અહીંયા પાછળ આવતો નંબર એમ અહીંયા પાછળ આવતો આલ્ફાબેટ લખવાનો છે. અહીંયા સુધી આર સુધી બધાનું કમ્પ્લીટ થઈ ગયું. હવે આપણે નીચેની પ્રવૃત્તિ કરવાના બરાબર. ચાલો હવે જુઓ અહીંયા ફોર લાઇનમાં તમારી બુકમાં ઈ ફોર એલિફન્ટ સ્મોલ ઈ લખેલો છે. ઈ પછી શું આવે? એમ સ્મોલ એમ. ઈ પછી એફ લખો બધાએ. હવે ઈ નીચે જુઓ આલ્ફાબેટ આપેલો છે ઓ. ઓ પછી શું આવે? કયો આલ્ફાબેટ આવે? પી. સ્મોલ પી. હવે ઓ ની નીચે જુઓ આલ્ફાબેટ લખેલો છે જે. જે પછી કયો આલ્ફાબેટ આવે? કે. ચલો હવે આ એક લાઈન કમ્પ્લીટ થઈ ગઈ. હવે આપણે બીજી લાઈનમાં જુઓ. હવે અહીંયા આલ્ફાબેટ આપેલો છે સી. સી પછી કયો આલ્ફાબેટ આવે? ડી. બધાએ લખ્યો ડી. હવે ડી સી ની નીચે જુઓ કયો આલ્ફાબેટ લખેલો છે? ક્યુ. આ સ્મોલ ક્યુ છે, પી નથી એટલે બરાબર ધ્યાનથી જોજો બધા. ક્યુ પછી આવે આલ્ફાબેટ આર. આપણે આર આપણે ચોગડ ચાર કરીએ ને એ રીતે મેં તમને શીખવેલો ને આપણે એ રીતે જ કરવાનું છે. બુકમાં આપેલો છે એ રીતે કરવાનો નથી. હવે જુઓ અહીંયા આપેલો છે આર. આર પછી આવે આલ્ફાબેટ એસ. હવે અહીંયા જુઓ કે આપેલો છે. કે પછી આવે આલ્ફાબેટ એલ. એલ એલ લખ્યો. કે પછી એલ. હવે જુઓ અહીંયા કે ની નીચે
લખેલો છે આલ્ફાબેટ n n પછી શું આવે કયો આલ્ફાબેટ આવે ચલો લખ્યો બતાયો હવે અહીંયા લખેલા છે p આ p છે ક્યુ નથી ધ્યાનથી જુઓ p પછી આવે આલ્ફાબેટ q જો p આ બાજુ છે રાઉન્ડ q નું રાઉન્ડ આ બાજુ છે ચલો હવે અહીંયા સુધી બધાનું લખાઈ ગયું પાના નંબર 34 ઉપર આપણે પ્રવૃત્તિ પુનરાવર્તન કર્યું બરાબર હવે આ બાજુનો એનું સામે પાનું પાના નંબર 35 તમારે આ રીતે જ આ પાછળ આવતો નંબર એ થી આર અને પાછળ આવતો આલ્ફાબેટ ખરેખરમાં લખવાનું છે અને તારીખ લખવાની છે